મિત્રો ગામડું, આ શબ્દ સાંભળતા જ ધૂળવાળા રસ્તા, ગોબરવાળી ભેંસો, રખડતી ગાયો અને છાપરાવાળા અને લીપણવાળા ઘર યાદ આવે છે. રસોઈ બનાવતા ચૂલાને ફૂંક મારતા એ ડોસીમાં યાદ આવે છે, બરોબર ને? પરંતુ ભાઈ, આ તો 21મી સદી છે, તેથી આજે અમે તમને જે ગામ બતાવીશું ત્યાં ધૂળવાળા રસ્તા નહીં પણ RCCના રોડ દેખાશે. છાપરા કે લીપણવાળા ઘર નહીં પણ ઊંચી ઊંચી ઇમારતો જોવા મળશે. જી હા મિત્રો, આજે અમે તમને ગુજરાતના એવા ગામો વિશે જણાવીશું કે આ ગામના બધા લોકો કરોડોપતિ છે અને પૈસા જમા કરવા માટે બેંકો ઓછી પડે છે. હવે મિત્રો, તમારા મનમાં પણ એક સવાલ થતો હશે કે આખરે ગુજરાતમાં આ ગામ ક્યાં આવેલા છે અને આ ગામના લોકો આટલા બધા ધનવાન કેવી રીતે બન્યા. મિત્રો, તમે પણ જાણવા માગો છો ને, તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, અહીં તમને પૂરેપૂરી જાણકારી મળી જશે. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો. મિત્રો, વિશ્વનું સૌથી અમીર ગામ આપણા ગુજરાતના કચ્છમાં આવેલું છે. આ ગામનું નામ છે માધાપર, જે કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું છે, જેના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમજ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રસકો તેમજ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયત ઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. માધાપર ગામમાં લગભગ 2000 લોકોની વસ્તી છે. છેલ્લા થોડા સમયમાં તો આ ગામમાં લીલોતરી વધી છે અને નવા તળાવો, ચેકડેમ અને બોરવેલ પણ બન્યા છે, જેનાથી ગામને આખું વર્ષ પીવાનું પાણી મળી રહે છે. આ ગામમાં હેલ્થ સેન્ટર, બાળકોને રમવા માટે બગીચા અને મંદિરો પણ આવેલા છે. ઓછી વસ્તી ધરાવતું હોવા છતાં આ ગામમાં 15 બેંક છે. જી હા મિત્રો, અહીંના લોકો પાસે એટલા રૂપિયા છે કે આ ગામમાં જ 15 બેંકો ખોલવી પડી, જ્યાં ગ્રામજનો દ્વારા 5000 કરોડથી પણ વધુ રૂપિયા જમા છે. આ રીતે આ ગામ બન્યું સમૃદ્ધ. મિત્રો, માધાપરના મોટાભાગના લોકો વિદેશમાં સ્થાયી થયા છે. અહીંના લોકો અમેરિકા, બ્રિટન, કેનેડા, આફ્રિકા અને ગલ્ફ દેશોમાં સ્થાયી થયા છે, પરંતુ આ લોકોએ ક્યારેય પોતાના ગામની ચિંતા કરવાનું બંધ કર્યું નથી. વિદેશમાં સ્થાયી થયેલા લોકોએ ખૂબ જ પૈસા કમાયા અને તેમના પરિવાર અને ગામને સમૃદ્ધ બનાવ્યું. આ ઉપરાંત તેઓ ગામના વિકાસ માટે માત્ર પૈસા જ નથી મોકલતા, પરંતુ ગામના વિકાસની જવાબદારી પણ લે છે. આ લોકોએ વસાવ્યું છે આ ગામ. મિત્રો, આ ગામ 12મી સદીમાં કચ્છના મિસ્ત્રી સમુદાય દ્વારા સ્થાપિત 18 ગામોમાંથી એક છે. આ મિસ્ત્રીઓએ ગુજરાતમાં મહત્ત્વના મંદિરો અને ઇમારતો બાંધી હતી. આ પછી ધીમે ધીમે વિવિધ સમુદાયના લોકો અહીં સ્થાયી થવા લાગ્યા. આજે આ ગામ ગુજરાતની સભ્યતાનો મહત્ત્વનો ભાગ છે. શાળા, કોલેજ, બેંક જેવી તમામ સુવિધાઓ અહીં હાજર છે. અહીંના લોકોની જીવનશૈલી શહેરના લોકો કરતાં પણ ઘણી સારી છે. ગુજરાતનું બીજું સૌથી ધનિક ગામ. મિત્રો, કચ્છમાં ભુજ પાસે આવેલું બળદિયા ગામ ના માત્ર ગુજરાતનું પરંતુ એશિયાનું સૌથી ધનિક ગામ છે. આ ગામના લોકોના બેંક ખાતામાં 5000 રૂપિયા જમા થયેલા છે. જી હા મિત્રો, આ ગામમાં કોઈ ગરીબ નથી, બધા કરોડપતિ છે, તેથી જ તો આ ગામને ગુજરાતનું સૌથી ધનિક ગામ કહેવામાં આવે છે. આ ગામમાં મોટાભાગના લોકો વિદેશમાં રહે છે. બળદિયા ગામ એશિયાનું સૌથી ધનિક ગામ ગણાય છે, જ્યાં દરેક વ્યક્તિ કરોડપતિ છે.